શાપુર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક કુણાલ મારવાણિયા. બાળકોની મૂંઝવણ અને બાળકોને ગણિત સરળતાથી શીખી શકે તે માટે એક નવતર અભિગમની સાથે પ્રયોગ શરૂ કર્યો છે. પ્રાથમિક શાળામાં ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓને ગણિતના શિક્ષક કુણાલ મારવાણિયા દ્વારા ગીતો થકી ગણિતના અઘરા વિષયો વિદ્યાર્થીઓને એકદમ સરળતાથી અને સાથે સાથે ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તે પ્રકારના અભિગમ સાથે ગણિત ભણાવવાની શરૂઆત કરી. આજે પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ કુણાલ મારવાણિયાની આ ગમ્મત સાથે ગણિત શીખવવાની પદ્ધતિને ખૂબ જ આવકારી રહ્યા છે અને તેમનાથી તેમને શીખવામાં અને ગણિત જેવા વિષયની યાદ રાખવામાં ખૂબ મદદ મળી છે. અમારા મારવાણિયા સર છે તે અમને ગીત ગાઈને ગણિત શીખવાડે છે. તો અમને પહેલાં તો ઘણા ટીચર્સ કે સાહેબ હતા એ બોર્ડમાં લખીને શીખવાડતા, હવે મારવાણિયા સરે નવી રીતના પદ્ધતિ ગીત ગાઈને અમને શીખવાડે છે. તો અમને બહુ જ એવી રીતના ગીત ગાઈને મજા આવે છે અને પહેલાં પણ થોડું અઘરું લાગતું, હવે તો સાવ અઘરું લાગતું જ નથી. કેમ કે અમને ગીત ગાઈને શીખવાડે છે, પછી ઘણી એક્ટિવિટી કરાવે છે, ઘણી રમતો રમાડીને ગણિત શીખવાડે છે. ઘણા બધા શિક્ષકો આવતા હતા ગણિત વિજ્ઞાન લેવા, કે હવે મારવાણિયા સાહેબ આવ્યા છે, હવે અમને ગીત સંભળાવી, રમતો ગમતો કરીને, એક્ટિવિટી કરીને અમને ઘણું શીખડાવે છે. હવે ગણિત સહેલું લાગે છે. પહેલાં ટીચરો આવતા એ બોર્ડમાં કરાવતા અને અમને લખાવતા, તો એ થોડું ઘણું અઘરું લાગતું, હવે બહુ સહેલું લાગે છે. હું પહેલાં ઘણી સ્કૂલોમાં ભણી પણ મને ત્યાંનું ગણિત જરી પણ ફાવ્યું નહીં. અહીંયા હું આવી મને મારવાણિયા સાહેબે ઘણું ભણાવ્યું. અહીંયા અમે ગણિતની એક્ટિવિટીઝ કરી, ગીતો ગાયા અને ત્યારથી મને ગણિત બહુ સારું સમજાવ્યું અને ત્યારથી મને આ સ્કૂલમાં બહુ મજા આવી. સંગીતથી હું ગણિત શીખું છું તો મને ટેસ્ટોમાં એક્ઝામમાં પણ બધું આવી જાય છે તથા મને યાદ પણ રહી જાય છે. સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરતા કુણાલભાઈને પ્રારંભના દિવસોમાં ગણિતના વિષયને લઈને બાળકોમાં જે મૂંઝવણ જોવા મળતી હતી તેમાંથી એક નવી શિક્ષણ પદ્ધતિનો જન્મ થયો. તેમણે પોતે ખૂબ રસ રાખીને ગણિતના ગીતો અને ખૂણાઓ શરીરના હાથ વડે દિશાનિર્દેશ કરીને વિદ્યાર્થીઓને શીખવવાની એક નવી પદ્ધતિ શરૂ કરી, જેમાં આજે તેને ખૂબ સફળતા મળી છે અને શાળાના બાળકો પણ તેને ખૂબ હોંશભેર આવકારી રહ્યા છે. હવે ગણિતના ગીતોથી ગણિત કઈ રીતે શીખવાડવું એવો એક વખત મને વિચાર એટલા માટે આવ્યો કારણ કે બાળકોને જ્યારે જ્યારે ગણિત શીખવતો ત્યારે બાળકો મૂંઝાયેલા લાગતા હતા. એટલે બાળકની અંદર આનંદ પહેલાં તો આવે ને એના માટે થઈ અને એક કોઈ ટોનિક હોય તો એ છે ગીત. એટલા માટે મેં એવું વિચાર્યું કે જો ગીતને જ ગણિત સાથે વણી લઈએ તો બાળકોને વધુ આનંદ આવે અને બાળકો એકદમ ઇઝીલી શીખી શકે. એટલા માટે મેં એક નવો ઇનોવેટિવ આઈડિયાઝ અપનાવ્યો કે ગણિતને ગીત દ્વારા સમજાવવાનું શરૂ કરી દીધું. ગીત સાથે ગણિતનું જ્ઞાન પ્રાથમિક શાળાના આ શિક્ષકનો નવો અભિગમ શાળાના નાના ભૂલકાઓ ખૂબ જ આવકારી રહ્યા છે.